गुड मॉर्निंग ऑल स्टूडेंट, धोरण सात विषय गणित चैप्टर नंबर 1 पूर्णांक संख्याओ। आज अपने चैप्टर शुरू करता पहला थोड़ी माहिती लईशू चैप्टर विषय कि तमे लोग नानपण थी अपने आजनी दुनिया में असंख्य संख्याओं उपयोग करे छे अने ए संख्या घणा बधा प्रकारनी होय छे। कोईपण वस्तुनी गणतरी तमे नाना हशो त्यारथी तमे संख्याओ तो सीखता आया छो, एकड़ एको, बगड़ बेओ, त्रगड़ त्रणो। तो भाई एक बे त्रण छे तो ए कई संख्या छे? तो आ जे संख्या छे एक बे त्रण, तो आ संख्या ने प्राकृतिक संख्या तरीके ओळखवामां आवे छे। कई संख्या तरीके ओळखवामां आवे छे? तो प्राकृतिक संख्या की शुरुआत हमेशा एक थी थाय छे। तो एक बे त्रण डेस डेस, इतले के प्राकृतिक संख्या ए असंख्य छे, बराबर। पण स्टार्टिंग क्या थी थाय छे? एक थी स्टार्टिंग थाय छे अने अंत एनो छे नहीं। इतले के प्राकृतिक संख्या सौथी नानी प्राकृतिक संख्या कई छे? एक छे। तमने लोकोने एमसीक्यू या तो खाली जगह में पूछाई शके कि सौथी नानी प्राकृतिक संख्या कई छे? तो सौथी नानी प्राकृतिक संख्या एक छे। अने मोटी प्राकृतिक संख्या छे नहीं, केम के ए असंख्य छे। આપણે લોકોએ જ્યારે પણ પ્રાકૃતિક સંખ્યામાં ખાલી ધન પૂર્ણાંકનો જ સમાવેશ થાય છે। તમારે લોકોએ યાદ રાખવું પડશે કે પ્રાકૃતિક સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો એકથી, એન્ડ એનો છે નહીં કેમ કે એ અસંખ્ય છે અને આમાં કોનો સમાવેશ થાય છે? તો ધન પૂર્ણાંકનો। ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે કે પ્રાકૃતિક સંખ્યામાં કયા પૂર્ણાંકનો સમાવેશ થાય છે? તો પ્રાકૃતિક સંખ્યામાં ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે। હવે આ જે પ્રાકૃતિક સંખ્યા છે એ એકથી શરૂ થતી હોવાથી તેને બીજા નામે ગણતરીની સંખ્યા તરીકે પણ ઓળખી શકીએ છે કે પ્રાકૃતિક સંખ્યાને બીજી ગણતરીની સંખ્યા તરીકે પણ લઈ શકીએ છે। પરંતુ આ જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં ઝીરોનું અસ્તિત્વ આપેલું નથી, જ્યારે આર્યભટ્ટે ઝીરોને પણ અસ્તિત્વ આપ્યું છે। કેમ? કારણ કે આ પ્રાકૃતિક સંખ્યા એક બે ત્રણ છે, નવ સુધી આપણે અટકી જઈશું, પરંતુ ઝીરો આવશે। તો એટલા માટે આર્યભટ્ટે કઈ સંખ્યાનું મહત્ત્વ આપ્યું છે? તો આર્યભટ્ટે ઝીરોને પણ મહત્ત્વનું આપ્યું છે અને જો જે સંખ્યામાં ઝીરો એડ થાય તો તેને પૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। કઈ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે? પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યાની શરૂઆત હંમેશા ઝીરોથી થશે। પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? એકથી। પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? ઝીરોથી। ઝીરો, એક, બે, ત્રણ, અસંખ્ય, એટલે કે પૂર્ણ સંખ્યામાં ઝીરોથી શરૂઆત થશે, પ્રાકૃતિકમાં એકથી શરૂઆત થશે। હવે તમને સિમ્પલ છે, જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો એક છે। એવી રીતે આમાં પણ જોઈ શકીએ છીએ કે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો ઝીરો છે। તો સૌથી નાની પૂર્ણ સંખ્યા ઝીરો છે। તમને લોકોને એમસીક્યુઝમાં યા તો ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો ઝીરો। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો એક છે। હવે તમને લોકોને એવું થતું હશે કે ઝીરો આવી ગયો, વન આવી ગયો, મીન્સ કે ધન પૂર્ણાંક આવી ગયા, જેની આગળ માઇનસની નિશાની ના હોય, એટલે કે બાદબાકી ઋણની નિશાની ના હોય, એટલે કે આને ધન પૂર્ણાંક કહેવાશે। તો ઋણ પૂર્ણાંક આવી ગયો, ઝીરો આવી ગયો, તો માઇનસવાળી સંખ્યા કઈ હશે? તો જેમાં માઇનસવાળી સંખ્યા આવે છે, તો ઝીરો આવે, એક બે ત્રણ આવે અને માઇનસવાળી સંખ્યા આવે, તો તેને પૂર્ણાંક સંખ્યા, જે આપણું ચેપ્ટર છે રાઈટ, કે જે માઇનસવાળી સંખ્યા આવે
એને પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખી શકીએ છે. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં સૌથી પહેલાં મિડલમાં ઝીરો આવે છે, પછી ધન, અને પછી કયા પૂર્ણાંક આવે છે? ઋણ પૂર્ણાંક. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં તમે જોઈ શકો છો, પ્રાકૃતિક સંખ્યામાં એકથી સ્ટાર્ટ થઈ, પૂર્ણ સંખ્યા કઈથી સ્ટાર્ટ થઈ? ઝીરોથી. જ્યારે પૂર્ણાંક સંખ્યા ઝીરો, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક, કયા કયા પૂર્ણાંક છે? આ જે છે 1, 2, 3 એને ધન પૂર્ણાંક, અને ઝીરોની આ સાઈડ જઈએ તો ઋણ પૂર્ણાંક. મિડલમાં ઝીરો. ખ્યાલ આવી ગયો હશે કે વચ્ચે શું આવશે? ઝીરો. માઇનસવાળું હોય એને ઋણ પૂર્ણાંક કહેવાય છે, પ્લસવાળું હોય એને ધન પૂર્ણાંક કહે છે. હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, કે જેમાં શેનો સમાવેશ થાય? ઝીરોનો, માઇનસવાળી એટલે કે ઋણ પૂર્ણાંકનો, અને ધન પૂર્ણાંકનો સમાવેશ થતો હોય તો તેને પૂર્ણાંક સંખ્યા કહે છે. હવે હું તમને સંખ્યારેખા દ્વારા પૂર્ણાંક સંખ્યાઓ કેવી રીતે દર્શાવાય એ સમજાવીશ. સૌથી પહેલાં જ્યારે પણ આપણે સંખ્યારેખા દોરીએ છીએ તો સૌથી પહેલાં મિડલમાં ઝીરો મૂકવો કમ્પલસરી છે. અને હમણાં જ તમને કીધું કે જ્યારે જમણી બાજુ, જમણો હાથ હોય જમણી બાજુ જઈએ તો કયા પૂર્ણાંક આવે છે? ધન પૂર્ણાંક. અને ડાબી બાજુ જતાં ઋણ પૂર્ણાંક આવે છે. તમે જોઈ શકો છો. અને કયો પૂર્ણાંક કહેવાશે? ધન પૂર્ણાંક. અને કયો પૂર્ણાંક કહેવાશે? ઋણ પૂર્ણાંક. હવે જ્યારે પણ જમણી બાજુ જઈએ છે તો ધન પૂર્ણાંક આવે છે, ડાબી બાજુ જઈએ છે તો ઋણ પૂર્ણાંક આવે છે. જ્યારે પણ જમણી બાજુ ખસીએ ત્યારે તેને શું થશે? સરવાળો થશે. એટલે કે ઝીરોની જમણી બાજુ જતાં સરવાળો થાય છે, ઝીરોની ડાબી બાજુ જતાં હંમેશા બાદબાકી થાય છે. હવે તમે જોઈ શકો છો, હંમેશા ઝીરોની જમણી બાજુ જઈએ તો શું થશે? સરવાળો, મીન્સ કે પ્લસ થશે, અને આમાં ઉમેરાશે, અને આ બાજુ જઈશું તો શું થશે? બાદ થશે, એટલે કે માઇનસ થશે. જ્યારે પણ ઋણ પૂર્ણાંક છે એમાં નાની સંખ્યા હંમેશા શું થઈ જશે? મોટી થઈ જશે, અને મોટી સંખ્યા છે એ હંમેશા શું થઈ જશે? નાની થઈ જશે. હવે આગળ આપણે ચેપ્ટર ભણીશું એમાં તમારે લોકોએ કેટલાક સરવાળા અને બાદબાકીના નિયમો આવે છે. હવે એ સરવાળા અને બાદબાકીના નિયમનો જે ચાર્ટ છે એવું તમને સમજાવીશ.